બાળ મિત્રો આપણે આગલા વિડીયો સરકારના અંગો ધારાસભા એના બે વિધાન પરિષદ અને અને વિધાનસભા કારોબારી હવે આપણે આ વિડીયોમાં રાજ્ય સરકારના કાર્યો વિશે ભણીશું તો રાજ્ય સરકારના કાર્યો ભારતમાં સંવાદ તંત્ર શાસન વ્યવસ્થા છે ભારતમાં શું છે સંવાદ તંત્ર શાસન વ્યવસ્થા સંવાદ તંત્ર શાસન વ્યવસ્થા એટલે શું કેન્દ્ર સ્તરે અને રાજ્ય સ્તરે રાજ્ય સરકાર અને સંવાદ તંત્ર શાસન વ્યવસ્થા એટલે શું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે ભારતમાં સંવાયતંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર રાજ્ય સ્તરે રાજ્ય સરકાર કાર્ય કરે અને કેન્દ્ર સ્તરે કેન્દ્ર સરકાર કાર્ય કરે બંને વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે ભારતમાં સંવાયતંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર કેટલું હોય છે પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય સંપૂર્ણ દેશને આવરી લે છે રાજ્ય સરકારનું કાર્ય કેટલું છે કે પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના લગતો મહત્વનો ભેદ છે કેન્દ્ર અને રાજ્યને સોપા સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે કઈ યાદી સંઘ યાદી રાજ્ય યાદી અને

તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી સંઘ યાદીમાં જે કાર્યો કેન્દ્ર સરકારે કરવાના છે તેની યાદી છે રાજ્ય યાદીમાં જે કાર્યો રાજ્ય સરકારે કરવાના છે તેની યાદી છે અને સંયુક્ત યાદી કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરવાના છે તેની યાદી છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય શું છે લોક કલ્યાણનું છે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણનું છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો કઈ કઈ છે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો એટલે સૌથી મૂળભૂત જરૂરિયાતો કઈ છે તો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો તમને માં પૂછાય શકે કે લોકોની પાયાની જરૂરિયાતો કઈ કઈ છે તે રાજ્ય સરકાર પૂરા પાડે છે બીજું શું કરે છે રાજ્ય સરકાર કે સસ્તા અનાજોની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે રાજ્ય સરકાર સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે જેમાં ઘઉં ચોખા તેલ કેરોસીન વગેરે ખૂબ જ સસ્તા ભાવે મળે છે બીજું કાર્ય છે રાજ્ય સરકારનું તો રાજ્ય સરકાર પૂર અતિવૃષ્ટિ દુકાળ ધરતીકમ વાવાઝોડું અને હાલની પરિસ્થિતિ જે છે તે મહામારી વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પૂરી પાડે છે કે પૂર આવ્યું હોય ત્યારે અતિવૃષ્ટિ થઈ હોય કે અનાવૃષ્ટિ થઈ હોય અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ એટલે દુકાળ ધરતીકંપ થયો હોય ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી જાય છે અને લોકોને સહાય પૂરી પાડે છે વાવાઝોડું આવે ત્યારે કાંઠે સરકાર ત્યાં લોકોને સહાય પૂરી પાડે છે પૂર વખતે પણ એવી જ રીતે કે પૂરગ્રસ્ત લોકોને જ્યાં પણ પૂર આવવાનું હોય ત્યાં કે જ્યાં પૂર આવ્યું હોય ત્યાં જે આવવાનું હોય પૂર ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડે છે પછી બીજું એ લોકોને રહેવાની તમામ સુવિધાઓ આપે છે અને એ લોકોને ખાવાની બે ટાઈમની જમવાની વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી કરે છે અતિવૃષ્ટિ થાય છે ત્યારે પણ રાજ્ય સરકાર ખૂબ જ કાર્યો કરે છે દુષ્કાળ પડે છે ત્યારે પણ રાજ્ય સરકાર કાર્ય કરે છે ધરતીકંપ કરે છે ત્યારે પણ રાજ્ય સરકાર તરત જ જ્યાં ધરતીકંપ થયો હોય ત્યાં જે અફેક્ટેડ એરિયા હોય અતિવૃષ્ટિ દુકાળ કે ધરતીકંપ કે વાવાઝોડું જે પણ આ કુદરતી આપત્તિઓ હોય ત્યાં જે કોઈ અફેક્ટેડ એરિયા હોય ત્યાં સરકાર પહોંચી જાય છે અને ત્યાં લોકોને સહાય જરૂરી એવી તમામ સહાય પૂરી પાડે છે વગેરે કુદરતી આપત્તિ વેળાએ અત્યારે હાલની આ પરિસ્થિતિ છે ત્યારે કોરોના જેવી આફત આવી છે ત્યારે પણ આપણે જાણીએ છીએ બાળ મિત્રો કે સરકાર આપણને કેટલી બધી સુવિધાઓ પૂરી પાડે છે કે પહેલી સુવિધા તો આપણને ક્યારે પણ દૂધ અને શાકભાજી અને અનાજ કરિયાણું એની આપણને તકલીફ પડવા દીધી નથી એ દરેક વસ્તુ અને મેડિકલ મેડિકલ ફેસિલિટી જે સરકારે રોજ કાયમ માટે ચાલુ જ રાખી છે પછી બીજું એક છે કે જે પણ કોરોનાગ્રસ્ત અફેક્ટેડ વ્યક્તિઓ હોય તે લોકોને મફત સારવાર આપી છે અને એ લોકોને સારા કર્યા છે બીજું કે એ સમય દરમિયાન જે કોઈની રોજગારી ગઈ છે એ લોકોને પણ જનધન યોજના હેઠળ જે કોઈના ખાતા હોય તે દરેક વ્યક્તિના ખાતામાં પાંચસો પાંચસો રૂપિયા કે હજાર હજાર રૂપિયા દર મહિને સરકારે એમાં નાખેલા છે આવી તો ઘણી બધી સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે બીજું છે ન્યાયની વ્યવસ્થા તો ન્યાયતંત્ર ન્યાયાલય જે સરકાર કરે છે વાહન વ્યવહાર જીએસઆરટીસી એટલે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા વાહન વ્યવહાર કે જે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં આંતર જિલ્લા કે આંતર શહેર કે આંતર ગામ કે એક ગામથી બીજા ગામ કે એક રાજ્યથી બીજા રાજ્ય આ દરેક વાહન વ્યવહારની સુવિધાઓ નાના નાના અંતરિયાળ ગામડા સુધી પણ વાહન વ્યવહારની સુવિધા રાજ્ય સરકાર પૂરી પાડે છે શિક્ષણ સંસ્થાઓ તો મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે તો શિક્ષણ સંસ્થાઓ એક થી આઠ ધોરણ સુધીની અને બાલવાડી બાલવાડી અને એટલે કે આંગણવાડી અને એક થી આઠ ધોરણ સુધીનું મફત શિક્ષણ સરકાર પૂરું પાડે છે કે જેમાં બાળકોને મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે એની સાથે બાળકોને યુનિફોર્મ ચોપડા બૂટ મોજા દરેક વસ્તુ બાળકોને મફતમાં આપવામાં આવે છે એ સિવાય હોસ્પિટલો તો સરકારી હોસ્પિટલોની પણ સુવિધા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વગેરેની ઘણી બધી સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે હવે બીજું છે રાજ્યમાં કાયદો રાજ્યમાં જે ધારા સભાએ કાયદો ઘડ્યો હોય અને કારોબારી દ્વારા તેનો અમલ કરાવાયો હોય તે રાજ્યમાં કારોબારી દ્વારા તેને અમલ કરાવવામાં આવે છે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે ફરી એકવાર બાળ મિત્રો આપણે સરકારના કાર્યો વિશે ભણી જઈએ તો લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય શું છે તો લોક કલ્યાણ કરવાનું છે બીજું કાર્ય રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો રાજ્ય સરકાર કરે છે. બીજું એક અગત્યનું કાર્ય છે કે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે બીજું પૂર દુષ્કાળ ધરતીકંપ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને જરૂરી એવી તમામ સહાયો પૂરી પાડે છે ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરે સુવિધાઓ પણ સરકાર પૂરી પાડે છે સરકાર રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે હવે આપણે આગલી સ્લાઇડમાં ભણી ગયા તેમ કે સરકાર જે પ્રમાણે કાર્ય કરે છે કે તેને કાર્યની વહેંચણી કરી છે

તેની યાદી તૈયાર કરવામાં આવી છે જે બાળ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો સૌથી પહેલું છે નાઇન્ટી સેવન સત્તાણું વિષયો છે સંઘ યાદીમાં એટલે કે કેન્દ્ર સરકારે કરવાના વિષયો કે કાર્યો તેના તેમાં કેટલા વિષયો છે સત્તાણું વિષયો છે કે જે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે જેમાં કયા કયા વિષયો છે તો વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ એટલે કે લશ્કર દેશનું સંરક્ષણ એટલે કે લશ્કર જેમાં આર્મી નેવી એરફોર્સ બધું જ આવી જાય પછી નાણા બેન્કિંગ જે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય છે તે તમામ બેન્કિંગ ક્ષેત્ર આખું સંઘ આવે છે પછી ચૂંટણીઓ ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે તો કેન્દ્ર સરકાર રેલવે રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે તાર અને ટપાલ એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે એટલે કે રેલવે તાર ટપાલ વગેરેનું કાર્ય કોણ કરે છે કે વગેરેનો વહીવટ આયોજન કોણ કરે છે કેન્દ્ર સરકાર અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો જે નેશનલ નેશનલ હાઈવે હોય છે એનું બાંધકામ કોણ કરે છે કેન્દ્ર સરકાર કરે છે દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં આવે છે હવે છે રાજ્ય યાદી તો રાજ્ય યાદીમાં છાસઠ વિષયોનો સમાવેશ થાય છે. જે છાસઠ વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં કયા કયા વિષયો છે કે જે રાજ્ય સરકારે કરવાના હોય છે તો તેમાં શિક્ષણ આરોગ્ય કૃષિ એટલે કે ખેતી આંતરિક વેપાર એટલે કે રાજ્યનો અંદરો અંદરનો વેપાર વાણિજ્ય પછી જંગલો રાજ્યમાં જે કાંઈ જંગલ સૃષ્ટિ હોય તેનો વહીવટ રાજ્ય સરકાર કરે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવું કે પંચાયતી રાજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આ દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે ઉપર કોનો વહીવટ હોય છે રાજ્ય સરકારનો આ બધું કેમાં આવે છે રાજ્ય યાદીમાં હવે આપણે ભણીએ સંયુક્ત યાદી તો સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે સુડતાલીસ વિષયો સંયુક્ત યાદીમાં કેટલા વિષયો છે સુડતાલીસ વિષયો જેના માટે કેન્દ્ર જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે જે સંયુક્ત યાદીમાં આવે છે જે કાર્ય તેમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા ઘડી શકે છે જેમાં કયા કયા વિષયો છે તો છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો, રોજગારી વીજળી બાબતો અંગેની યાદીમાં આવે છે બાળ મિત્રો હવે આપણે સરકારનું ત્રીજું અંગ આવે છે ન્યાયતંત્ર

પણ વડી અદાલત હંમેશા દરેક રાજ્યમાં વડી અદાલતને high court પણ કહેવામાં આવે છે અંગ્રેજીમાં આ વડી અદાલત હંમેશા દરેક રાજ્યમાં એક જ હોય છે ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે રાજ્યનું ન્યાયતંત્ર તો ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે જે હમણાં જ મેં કહ્યું કે ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ તો પહેલી મે ઓગણીસો સાહીઠ માં બીજું શું છે પહેલી મે ઓગણીસો સાહીઠ ગુજરાત સ્થાપના દિન તો પહેલી મે ઓગણીસો સાહીઠ માં અમદાવાદ ખાતે પહેલા વડી અદાલતની સ્થાપના ક્યાં થઈ હતી અમદાવાદ ખાતે હજી પણ

સર્વોચ્ચ અદાલત કરે છે હવે આપણે ભણીશું ન્યાયતંત્ર નું કાર્ય તો નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું આપણે ભણી ગયા કે ધારાસભ્ય કાર્ય કાયદા બનાવે છે કારોબારી એ કાયદાનું પાલન કરાવે છે અને ન્યાયતંત્ર જે લોકો કે જે નાગરિક એ કાયદાનું પાલન ન કરે તેને ન્યાયતંત્ર દંડ કે સજા આપે છે તો નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું એ કોનું કાર્ય છે ન્યાયતંત્રનું નાગરિકોની અપીલોનો નિકાલ કરવો એટલે કે નાગરિક જે કોઈ પણ પોતાની બાબતો વિશે અપીલ કરે તો તેનો નિકાલ ન્યાયતંત્રમાં આ વડી અદાલતમાં હાઈકોર્ટમાં થાય છે દિવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી દીવાની અને ફોજદારી દિવાની એટલે કે જમીન મિલકત એના દાવાઓ અને ફોજદારી એટલે ચોરી લૂંટપાટ વગેરેના દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું આ તો ન્યાયતંત્રનું ખાસ કાર્ય છે કે કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેની ફરજો પણ બજાવે છે વડી અદાલત નજીરી અદાલત એટલે એ અંગ્રેજીમાં કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેની ફરજો પણ બજાવે છે જાહેર હિતની અરજીનો નિકાલ કરે છે એટલે કે આપણા બંધારણમાં જે એટલે કોઈ પણ જાહેર નુકસાન થાય તો તેના માટે જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરી શકે છે તો તે અરજીનો નિકાલ પણ હાઈકોર્ટમાં થાય છે ફરીથી આપણે ન્યાયતંત્રના કાર્યો પર એક નજર કરી દઈએ તો નાગરિકોના હક્કોનું રક્ષણ અને જતન કરવું નાગરિકની અપીલોનો નિકાલ કરવો દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું વડી અદાલત નજીરી અદાલત એટલે અંગ્રેજીમાં હાઈ કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકેની ફરજો બજાવે છે જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે આજે આપણે અદાલત વિશે ભણી ગયા તેમાં વડી અદાલતના ન્યાયાધીશો એ શું કરે છે કે રાજ્યપાલ સમક્ષ પોતાના તમામ કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે વડી અદાલતમાં સામાન્ય રીતે જો મિત્રો ખાસ યાદ રાખજો કે વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે જરૂર જણાય તો જ આરોપી અને ફરિયાદીને બોલાવવામાં આવે છે સામાન્ય રીતે શું હોય છે કે તાલુકા અદાલત કે જિલ્લા અદાલતમાં આરોપીઓ અને ફરિયાદીઓ દરેક સામસામે આવીને દલીલો કરી શકે છે

તો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે અને જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે હવે બીજું કે ફોજદારી વિવાદ કોને ગણાય છે અને દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે તો ફોજદારી વિવાદ કોને ગણાય છે તો ચોરી લૂંટફાટ મારામારી ખૂન શારીરિક ઈજા કે ઝઘડાને નો જે વિવાદ હોય તેને ફોજદારી વિવાદ ગણાય છે હવે દીવાની વિવાદ તો દીવાની વિવાદ કોને ગણવામાં આવે છે તો જમીન મકાન કે સંપત્તિનો વિવાદ એ દીવાની વિવાદ ગણવામાં આવે છે આ દરેક સવા આ દરેક બાબત તમે નોટ ડાઉન કરી લેજો હું તમને હવે જે પીડીએફ આપીશ એમાં આ દરેક વિડીયોમાં મેં તમને જે જે વસ્તુ નોટડાઉન કરવામાં કીધી છે જે જે બાબત નોટડાઉન કરવામાં કીધી છે તે દરેક બાબતના પ્રશ્નો હું તમને પૂછીશ પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં શું નોંધે છે એફ આઈ આર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે અદાલતોના ભારણને ઘટાડવા રાજ્યમાં શું હોય છે લોક અદાલતો અદાલતોમાં તો પુષ્કળ ભારણ હોય છે અત્યારે પણ ઘણા બધા કેસો પેન્ડિંગ છે તો અદાલતોનું ભારણ ઘટાડવા માટે રાજ્યમાં લોક અદાલતો પણ કાર્યરત છે